Bodhi Smitaru Chirpurne Duvadana Prapullambo Janma Chadasadrash Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradhanambujam Pujitam suranarotamera muda Dharmanandana mahambe chintaye Om Yavutarine Shri Swaminarayanaya namo nama Om Shri Hari Krishnaya namo nama Om Shri Purna Purushottamaya namo namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani, Shri Ghanshyam Maharajani Jai. Badai Bhakto Nayathi Jai Swaminarayan. Shadguru Nishkulanand Swami Dhirajakhyan Granthani Andar. Chhelle Kadvu 40 Pachi Pad 10. Jeni Andar Raja Sibi Na Akhyan Uparthi Swamiye Upsahar Kito. કે હે સંતો હે ભક્તો સા માટે કંગાળ રહેવું રાજાની રાણી થઈ અને ભીખ માગે ને તો રાજા પછી એની ખાલ ઉખાડી નાખે કારણ કે મેં રાણી કરી તો એના સ્વભાવ તો સુધર્યા નહીં સ્વામી કે ભગવાનનો ભગત થઈને એવી રીતે જે વિષયની અંદર ડૂબેલો રહે તો પામર નર છે માટે સ્વામી કે તન મનની આશા તજી અને હાચા ભગવાનના ભગત થાઉ નહીં તો કદાચ ભગવાનના ભગત કહેવાતા હોય પણ એને સ્વામીએ સરસ મજાની ડિગ્રી આપી છે બજારી બકાલ સ્વામી આ વાત કરીને આગળ કડવું 41 એમાં રાજા નળ અને દમયંતીની કથાને સ્વામી લખી રહ્યા છે નળનું સત્યવાદી પણું એક વખત જે પ્રતિજ્ઞા કરી આ આખ્યાન દરમિયાન ટેકની મહત્તા આની અંદર સ્વામી બતાવશે કડવું 41 એમાં સ્વામી લખે છે વળી કહું વાત હરિજનની અમળજી નલરપુરીનો રાજા એક નળજી રૂપ ગુણશીલ ઉદાર નિર્મળજી એવો વીરસેનનો સુત સબળજી સ્વામી કહે છે હવે હું આગળ એક બીજા હરિજનની વાત કરું છું નલરપુરી એટલે નિષદ દેશ નિષદ દેશનો નૈષદ દેશનો જે રાજા વીરસેન એનો પુત્ર એક નળ હતો નળ રાજા એનું નામ હતું ભગવાનના પરમ ભક્ત હતા અને સદગુણોથી યુક્ત હતા સત્યવાદી હતા અને ઉદાર દિલના હતા બળવાન હતા રૂપવાન હતા શીલવાન હતા કહેતા ચારિત્રવાન હતા દયા એના હૃદયમાં હતી ધીરે 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 રાજકુંવર વીરસેનના મોટા થાય છે આખી પૃથ્વી ઉપર એક વાત એવી ફેલાઈ ગઈ કે રાજા નળનું જેવું રૂપ છે એવું આ પૃથ્વી પર બીજા કોઈનું રૂપ નથી રાજા નળ પાસે જેવું ચારિત્ર છે એવું આ પૃથ્વી પર કોઈ પાસે ચારિત્ર નથી આવી એક એની કીર્તિ ફેલાવા લાગી એમાં એક વખત રાજા નળ
પોતાના બગીચાની અંદર ફરતા હતા. આ બધી કથાઓ પુરાણોની આમ જ હોય. નિષ્કુળાનંદ સમે ત્યાગ વૈરાગની મૂર્તિ, પણ અમુક કથાઓ તો જબરી લખી છે. ઉદ્યાનમાં ફરતા હતા, એની અંદર હંસનું ટોળું રાજા નળે જોયું. અહીં સ્વામીએ લખ્યું છે, પણ બધું અધ્યાહાર રાખીને લખ્યું છે, કારણ કે લાંબી સ્વામી કે મારે લખવું છે ધીરજ આખ્યાન, કંઈ કોઈની કહાનીઓ નથી લખવી. એટલે સ્વામીએ શું કર્યું છે કે કહાનીઓ જે છે ને, એ કહાનીઓમાંથી જે વસ્તુ ગ્રહણ કરવા જેવી છે એ મુદ્દા ઉપર વજન આપીને એટલી વસ્તુ લઈ લીધી. બાકી આ તો નળ અને દમયંતીની પ્રેમ કહાની જ છે, આખી કથા તો એવી જ છે એની. પણ બેની જે ટેક છે એ ટેક ઉપર સ્વામીએ વજન આપ્યું છે. નળ અને દમયંતીનો જે આખો પ્રસંગ આવશે એમાં મુખ્ય વાત ટેક ઉપર વજન આપવાનો છે. હવે ટેક ઉપર જો વજન ના આપવામાં આવે ને, તો પછી ઘણા નળ દમયંતીના જોડેલા તૈયાર થાય. આ એવી કથા છે. જો આની અંદર દમયંતીની જે ટેક છે અને જે નળ રાજાની ટેક છે, એ ટેક ઉપર વજન ન આપવામાં આવે, જેવી રીતે આપણે દ્રષ્ટાંત આમ સામાન્ય રીતે જગતમાં આપીએ છીએ, કે જેવી રીતે એક છોકરાને કોઈ છોકરીમાં હેત થઈ જાય તો એ મા બાપ પરિવાર કુટુંબ બધાને છોડવા તૈયાર થાય, પણ કે મારે તો આ જ. કોઈ દીકરીને કોઈ દીકરામાં હેત થઈ જાય તો એ દીકરી બધું સમાજને છોડવા તૈયાર થાય, પણ ઓલા દીકરા રહે જાય. એ ટેક કહેવાય. બસ અત્યારની જે ટેક છે એમાંની જ આ એક ટેક પહેલાંની છે, બીજું કાંઈ છે નહીં. પણ લેવાનું એ છે એમાંથી કે એની ટેક કેવી જબરી છે. એ બહુ મહાન આત્માઓ છે બે. નળ રાજા બગીચાની અંદર ફરવા માટે નીકળ્યા, એમાં હંસ જોયા. હંસ જોયા એટલે નળ રાજાને હંસ ગમ્યા, એટલે એની પાછળ એને પકડવા ગયા. એક હંસ એમના હાથમાં આવી ગયો. એ હાથમાં આવ્યો, આ બધું દૈવયોગ્ય જ, ભગવાન જ આ પ્રકારનું એનું વાતાવરણ સર્જે છે. કારણ કે કેવી રીતે વળી ન્યા હંસ હોય, ત્યાં હંસ આવ્યા એટલે હંસને હાથમાં લીધો, પકડ્યો, એટલે હંસ કે ભાઈ તું મને છોડી દે, તું બહુ ઉદાર દિલનો રાજા છો. અને રાજાની ફરજ છે કે અમારા જેવા જીવ પ્રાણી માત્રને છોડી દેવા. નળ કે પણ તારું બહુ સરસ છે, તું આ ઉદ્યાનમાં જ રહી જાઓ તમે લોકો ટોળા સહિત. એટલે હંસ કે જો અમને તું પકડવાનો કોઈ પ્રયત્ન ના કરીશ, અમે તારું એક કામ કરીએ. તને ખબર નહીં હોય કે વિદભગ દેશના ભીમક રાજા છે, એ ભીમક રાજાની જે પુત્રી દમયંતી છે ને, બહુ જ રૂપવતી છે, બહુ શીલવાળી છે, બહુ જ બુદ્ધિવાળી છે. આ પૃથ્વી ઉપર એના જેવું રૂપ કોઈનું નથી, દમયંતી જેવું. એ દમયંતીનો જન્મ એવી રીતે થયેલો, ભીમકને સંતાન નહોતું. એ ભીમકે દમન નામના ઋષિ હતા, એને રાજી કર્યા. એને રાજી કર્યા એટલે દમન ઋષિએ આશીર્વાદ આપ્યા, ઋષિ મુનિઓ રાજી થાય તો આ જ આપે, આ લોકનું આપે. ભગવાને એટલે જ પોતાના સાધુને છે ને આ લોક માટે બહુ ના નિર્મ્યા. મહારાજ કે તમે આ લોકનો જો કારભાર કરવા માંડશો ને, તો પરલોક તમારોય બગાડશે ને એનોય બગાડશે. ક્યારેક મોટા સાધુએ રાજી થઈને કોઈને કીધું, દીકરા દીકરી દીધા, રાજી થઈને કોઈકને ક્યારેક ધંધો કંઈક નહોતો હાલતો નલતો કરી દીધો, નોકરી નહોતી કરી દીધી, મરેલો હતો ને જીવતો કરી દીધો, રોગ હતો ને ટાળી દીધો. એ તો મોટા સાધુઓ પાસે જેટલું સામર્થ્ય છે ને, એમાંનું ખાલી કીડીના પગની અંદરથી કાઢવાના કાંટા જેટલું જ ઉપયોગ કરે છે. કારણ કે આ લોકમાં જો ઐશ્વર્યન સામર્થ્ય વાપરવા માંડે તો આ લોક નવરાત ના રહેવા દે, લાઈનની લાઈન પડે. બોલો, તમે કહો પાટોત્સવ છે ને અભિષેક છે અન્નકૂટ છે, તો કે કંઈ વાંધો નહીં, જુઓ ને હવે સાંજે કે સવારે બેમાંથી એક ટાઈમ તો આવશું, જોશું, બેમાંથી એક ટાઈમ તો ચોક્કસ. એમાંય એક શનિવાર 365 દિવસમાં એક જ શનિવાર તમે કીધું હોય કે પાટોત્સવ છે તો આખો દિવસ કાઢજો, તો એક દિવસમાં પણ સવાર કે સાંજે જોશું, આવશું નહીં, જોશું. જો નવરો પડું તો આંટો મારું છું, હાલો ને,
જો નવરો પડું ને તો આંટો મારું છું. એવું હૃદયમાં પેલું અમને તો તીરની જેવું વાગે ને કે આ જીવ શું હમતો છે, ભગવાનને ત્યાં આંટો મારવાનો, સાધુ બેઠા હોય ત્યાં આંટો મારવાનો. એટલે લકચોરાશીના ઓછા આંટા માર્યા છે, હવે એ આંટા બંધ નથી કરવા બાપા, ક્યારેક તો અહીં ડોકું કાઢ, જોશું અને આંટો મારી જઈશ. હવે એને અભિષેક સાથે, અન્નકૂટ સાથે એની સાથે નિસ્બત નથી. તમે ફોન કર્યો એ વ્યવહાર સાચવવાનો છે, વ્યવહાર. એ વ્યવહાર જો ન સાચવ્યો તો સારું નહીં દેખાય. આટલો વ્યવહાર સાચવવા માટે આવું કરે. હશે કોકને ખરેખર અગત્યના પ્રસંગ કે ભાઈ એને જોબ એવી હોય આ હોય, બહુ ઓછા હોય, પણ એવા જાજા તો આળસ અને પ્રમાદી જ હોય, ગાફલને ગમાર જ હોય, આવા જ જાજાના ટોળા છે. હવે જો એને એવું કહેવામાં આવે ને, એને એવી ખબર પડે ને કે કોઈક એવા એક મહાત્મા છે કે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય ને, એ જો 5 મિનિટ તમારી સાથે બેસે અને આંખમાં આંખ મેળવી દે અને જો એ કંઈક આપી દે તો સમજી લો કે તમારો 10 મિનિટમાં રોગ ગયો, ગમે એવું દુઃખ ગયું. તો તમારે પાટોત્સવ નહીં એવું પાછા કહો ને કે રાતના 11 થી રાતના 4 સુધી જ મળે છે, 11 થી 4 સુધી જ મળે છે, અને એ વીકેન્ડમાં તો મળતા જ નથી, વીકડેઝમાં જ, સોમથી શુક્રમાં. વગર પત્રિકાએ, વગર કાંઈ કરે પાર્કિંગ પણ ગોતવું પડે. કેમ? કારણ કે આ લોકોનું શ્રીજી મહારાજે પોતાના સંતોને ત્યાં સુધી કીધું, સંતો ગામડા ફરવા જતા હતા તો બધા લોકો પૂછે વરસાદ કેવો થશે, સંતો મૂંઝાય, બોલીએ તોય પ્રોબ્લેમ, હા બોલીએ તોય પ્રોબ્લેમ, ના બોલીએ તોય પ્રોબ્લેમ, મહારાજની હું ઈચ્છા છે. નાના સંતો ગુણાદાન સ્વામીને જઈને કીધું, સ્વામી કે એવું કેવું કે જો વરસાદ તમે શિક્ષાપદ્ધતિ પ્રમાણે વર્તશો તો વરસાદ પડશે તોય સુખી થશો, નહીં પડે તોય સુખી થશો, અને જો શિક્ષાપદ્ધતિ પ્રમાણે નહીં વર્તો તો પડશે તોય દુઃખી થશો અને નહીં પડે. આ મોટા સાધુએ આપ્યું. વરસાદ પાડવાનું ગઢપુરના હરિભક્તોએ કીધું. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા તો ગોપાળાનંદ સ્વામી શું કીધું, મહારાજની ઈચ્છા નથી, રહેવા દો ભાઈ. બીજા 2-3 પૈસા આંટા મારી આવ્યા પણ બધે ના જ પડી, મહારાજની ઈચ્છા નથી. વળી સચ્ચિદાનંદ સ્વામી થોડા ઉતાવળા, ઇન્દ્રનજીને પાટું મારીને વરસાદ પડાવી દીધો, પણ રોજ ઉઠીને પાટું ના મારે એટલે મહારાજે પછી કેવું કીધું, દાદા દરબારમાં 2 ભગવાન નહીં ભાઈ, કાં હું કાં સચ્ચિદાનંદ, નક્કી કર લો. થયું. એ શું બતાવે છે? વ્યાપકાનંદ સ્વામી ઘોડી બેઠી કરીને આવ્યા, મહારાજ તરત સિંહાસન પરથી ઉતરી ગયા. બેસો બેસો સ્વામી, બેહો બેહો, હું તમારા ચરણમાં બેસી જઉં, હાલો. કેમ? પણ મહારાજ એવું તો શું થયું, પણ મહારાજ એમ કેમ કરો છો, શું કરીને આવ્યા? ઘોડી બેઠી કરીને આવ્યા? કોઈ રાજાનો કુંવર મર્શન લઈ જશે ને નહીં બેઠો થાય તો? બંદીખાને નાખશે, આ ધંધો મૂકો. ટૂંકમાં ભગવાનને આ બધા ચરિત્રોથી પોતાના સંતોને એ કહેવા માગે ઉપદેશ એ આપ્યો કે હે સંતો, તમારી પાસે મારી મૂર્તિ છે, ને મૂર્તિ છે એટલે તમામ સામર્થ્ય અને ઐશ્વર્ય છે, પરંતુ તમે એનો ઉપયોગ જીવના આત્યંતિક કલ્યાણ માટે કરજો, નહીં કે એને આ લોકના લોચા આપવામાં. જો આ લોકના લોચા જ એને પકડાયા કરશો ને તો આ લોક તમને નવરા નહીં રહેવા દે અને એ નવરા નહીં રહે. તમે ઠેક ધામમાંથી અહીં મેં મોકલેલા હશે ને તો તમે પાછા ધામની અંદર એ આવતા વાર લગાડશો અને આ લોકો તમને ધામમાં આવાય નહીં દેવેલા પાછા. એટલા માટે સંતોને મહારાજે બહુ સરસ કરી આપ્યું. તમારે આત્યંતિક કલ્યાણની વાતો કરી. કોઈ કે રોગ ટાળો, ભાઈ અમને જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. પેલા રામજી ભક્ત ચિંતામણીમાં છે, સરસોદ ગામનો રામજી, તે બીમાર પડ્યો, બહુ વૈદની દવા કરી, કોઈ રીતે હાજો ના થાય, જે મહાત્મા આવે એને દક્ષિણા આપે તોય હાજો ના થાય. એમ મહારાજના સંતો આવ્યા. અરે સંતો કંઈક જડીબુટ્ટી આપો. સંતો કે જો ભાઈ તારો આ લોકનો રોગ જાય કે ના જાય એની અમને ખબર નથી, પણ આ કંઠી પહેર, સ્વામિનારાયણનું ભજન કર, જન્મ મરણનો રોગ જશે. એ રામજીનું મૃત્યુ થોડાક જ સમયમાં થયું, મહારાજ વિમાન લઈને લેવા આવ્યા. બસ આ કામ મહારાજે સંતોને સોંપ્યું. એટલે
આ બાજુ પેલા હંસ કે છે ભાઈ રૂપવાનમાં રૂપવાન તો છે ને અત્યારે દમયંતી છે એ દમન ઋષિ પાસેથી એમને વરદાન પેલા ભીમક રાજાએ લીધેલું એને ત્રણ પુત્રો થયા દમ દાંત દમન અને એક પુત્રી થઈ દમયંતી ચાર એને સંતાન હતા ભીમક રાજાને એ જે ચાર સંતાન હતા દમ દાંત દમન ને દમયંતી એમાં દમયંતી અતિ રૂપવતી હતી એટલે હંસે જ્યારે નળરાજાને આ વાત કરી તો નળરાજા કે ભાઈ કંઈ વાંધો નહીં જો તું એવી મારી માટે એકદમ રૂપવતી સ્ત્રી ગોતી લાવતો હોય અને તું મારા સમાચાર એને જઈને આપતો હોય બે દેશો વચ્ચે ઘણું અંતર નથી નળે દમયંતીને જોયા નથી દમયંતીએ નળને જોયા બેનો સંદેશાવાહક હંસ એ હંસે જઈને દમયંતી ત્યાં ફરતી હતી એ બગીચામાં ફરતી હતી આમે રાજકુંવરોનું રાજકુંવરીઓનું કરવાનું શું એને કાંઈ થોડું અડે જૂતવાનું હોય બગીચામાં ફરવાનું હિંડોળે ઈચકવાનું ખાટે બેહવાનું છપ્પર પલંગમાં હોવાનું દાસ દાસીઓ સેવા કરે મેવા મીઠાઈ જમીન લેર કરવાની દમયંતી ત્યાં ઉદ્યાનમાં પોતાની સખીઓ સાથે ફરતી હતી ત્યાં ઓલા હંસ આવ્યા હંસ આવ્યા એટલે દમયંતીને હંસ ગમી ગયા એટલે એ એની પાછળ દોડી એક હંસ હાથમાં આવી ગયો એને વાચા થઈ એ કે દમયંતી મને છોડી દે મને છોડવામાં માલ છે નળને પકડવામાં માલ છે મને છોડ એમાં માલ છે અને નળને પકડ મારા રૂપમાં શું છે મારી શોભામાં શું છે અરે નળની શોભા તો અમે બધાએ હંસ છે ને એને લજાવે એવો એ પુરુષ છે આ પૃથ્વી પર એવો રૂપવાન પુરુષ કોઈ નથી તારે વરવું હોય તો નિષદ દેશના નળ રાજાને વીરસેનના પુત્રને વર અરે એનું શું શીલ છે શું એનું ચારિત્ર છે શું એનું બળ છે એવી બધી વાતો કરી એની આંખો આવી છે અને એના કાન આવા છે અને એની નાક આવું છે આખી મૂર્તિનું વર્ણન કરે એવું કરી નાખ્યું અને કન્યા રૂપને વરે છે કન્યા છે એ રૂપને વરી જાય એના કારણે જ આજે કેટલી હિન્દુ છોકરીઓ જે કપટથી એ છોકરીઓને ઉપાડવા માગે છે એવું જેના દ્વારા કામ થાય છે એવા લોકો આ કામ કરી શકે છે બ્રાહ્મણની દીકરીઓ હોય પટેલની દીકરીઓ હોય વાણિયાની દીકરીઓ હોય એને ઉપાડવા સુધીનું બધું જ કાવતરું કરી શકે છે કારણ કે છોકરીને સ્ત્રીને શાસ્ત્ર પ્રમાણે રૂપ વાલું હોય બસ પછી દુઃખી થાય બે વર્ષે ત્રણ વર્ષે ચાર વર્ષે પાંચ વર્ષે મા બાપને પાછી ચિંતા એવું છે અત્યારનો યુગ એટલો સારો થઈ ગયો કે 18 મા બાપને ભાઈ માથાકૂટ બહુ ના કરાવે એની જાતે કૂટી લે છૂટું થાય તોય અને ભેગું રહે તોય પણ તોય જે આપણે ભારતીયો છીએ એના મા બાપને તો ચિંતા રહે જ છે અહીંના લોકોને એ બધું ના હોય પણ આપણે જે સંસ્કૃતિમાં ચાલ્યા આવ્યા છે હજુ જેને પાછલી પેઢી જોઈ છે અને જે પાછલા વડીલો વચ્ચે ઉછરેલા છે એ લોકોને હજુ પણ ચિંતા રહે છે હજુ એની ચાર બે ત્રણ પેઢી જશે પછી ઓટોમેટિક બધા યુઝ ટુ થઈ જશે ઓકે નો પ્રોબ્લેમ પણ જે અત્યારની પેઢી છે એને તો થાય હજુ એક બે પેઢી થાય હવે કન્યાને રૂપવાલું દમયંતીએ જે નળ રાજાના વખાણ સાંભળ્યા ને આને નક્કી જ કરી નાખ્યું કે હવે મારો પતિ નળ આ પૃથ્વી પર બીજો કોઈ પતિ જ નહીં ટેક લઈ લીધી લગ્નના ફેરા ફર્યા વિના જે અત્યાર ટેક લે છે એવી આ ટેક એવી ટેક પણ આ નળ દમયંતીની ટેક હારી કે મરતા સુધી ટકી પણ તોય કળિયુગનો પ્રવેશ થાય ત્યારે કેવું થાય આગળ કથા આવશે સબળને સત્યવાદી સુની દમયંતીએ વિચારી વાત વરવું છે એ નળને બીજા પુરુષ તાત ને ભ્રાત દમયંતીએ હંસના મુખથી આ વાતને સાંભળી કે આવા નળરાજા બળવાન છે સત્યવાદી છે રૂપવાન છે એટલે દમયંતી એવું વિચારી વાત કરી કે મારે વરવું તો હવે નળને જ વરવું નળ એક જ મારા પતિ બાકી બધાય ભાઈને બાપ આવો એને ત્યાં જબરજસ્ત પ્રતિજ્ઞા કરી બહુ પાકી હતી પ્રતિજ્ઞા 20 જણને જોવેને ફરી જાય એને પ્રતિજ્ઞા ના કહેવાય જે ઘણાની પ્રતિજ્ઞાઓ તો ફર્યા જ કરે એવું છે એવું ના હોય
एक बार नक्की करू तो करू दमयंती प्रतिज्ञा थी। पाची दमयंती हंस ने कीधु कि तमे जैन मारो संदेशो पाछा नळ ने आपी आओ कि दमयंती तमने मन थी वरी चूकी है अने मारा थोड़ा वखाणे करजो ने। हंस के तो पहले थी करीने जाए छे, करीने जाए तो जी एडवांस में कही ना आया है एटले तो एने अहीं मोकल्या छे, छताय तारो संदेशो पहोंचाड़ दईए अमे, अमार तो आज छे अहीं थी अहीं संदेशो पहोंचाड़ो आज काम करवानुं छे। हंस पाछा न्यांथी जई नळराजा ने जैन बगीचा में समाचार आपी दीदा कि भाई तमारू काम थई गयुं छे, मनोमन संकल्प करी लो, न्या मन थी संकल्प थई गयो छे तमे मन थी संकल्प करी लो काम पूरू। जबरी कथा स्वामीए लखी दी नळ दमयंती ने, क्या वैराग्यनी वात ने क्या आजो, पण आमा खाली टेक मैं कीधु आमाथी टेक ग्रहण करो, आगळ जता कथा एवी आवशे, बाकी छे प्रेम कहानी छे। वरवू छे नळ ने बीजा पुरुष तात ने भ्रात, बस मारे बीजा बधाय पुरुष भाई अने बाप जेवा छे। तेह वात न जने तात एहनो, आवे एना पिता ने आ दमयंती बधुं मनोमन संकल्प करे, पावे मन में जे आ लोको ए बधा लग्नना फेरा फरी लीधा, मां बाप ने तो खबर होय नहीं, एने तो एवं के दमयंती आवे बस परणवा लायक थई छे तो नव वावे एन माटे दीकरो गोतू को खारो एवं विचारे। एमां दमयंती ने धीरे धीरे एवं थवा लाग्युं नळना वियोगनी अंदर आवे एने एम छे कि नळने क्यारे जोऊं, क्यारे जोऊं, क्यारे मळूं, एना वियोगमां दुबळी थवा लागी। व्यक्ति जारे अमुक व्यक्ति एवं हो गमे एटलू खाय ने गमे एटलू खाय तो आवाज रहे, खबर ना पड़े आपने के आने आटलो खोराक तो आवो केम छे, हाउ पातळ दांडी जेवो होय बोलो, अने घना बिचारा काई ना खाय ने हा एटलू खाय ने तो ए बधाने लागे के राती रायण जेवा छे, अरे हूँ खाता हशे, हूँ खाता हशे, रोज सीरो करीन खाता हशे, रोज लाड़वा खाता हशे, आवुं लागे बोलो, अने अमुक गमे एटलू खाय काई ना थाय, कारण एक ज एनो चिंतावाड़ो स्वभाव होय जाजा भागना, पछी कोईक ने शरीरनो बांधो होय नहीं तो मोटे भागे होय, चिंता ज्यारे व्यक्ति ने थाय ने त्यारे बधुं उतरवा माँडे। एम आ दमयंती ने चिंता छे, बापा आवे वातो करे छे के मारे दीकरीना लग्न करवा छे, जे आवे एने पूछे कंई छोकरो हारो होय तो बतावजो, एटले दीकरी ने चिंता उपड़ी, रखे बाप मारू कांडू बीजा ने होपी दे, मारे तो नक्की छे कि नळ ने वरवू छे, टेक केवी जो, आमाथी भगवान ना भक्त ने भी टेक लेवानी छे कि मारे पुरुषोत्तम नारायण ने हूँ वरेलो छूं एने ज वरीने रहेवू छे। पुरुषोत्तम नारायण ने वरेलो होय एना इंद्रियो अंतकरण पुरुषोत्तम रूप थई जाय, दमयंती ना इंद्रियो अंतकरण नळ रूप थई गया छे। जे स्त्री ने जे पुरुष में आसक्ति थाई छे, जे पुरुष ने जे स्त्री में आसक्ति थाई छे एना इंद्रियो अंतकरण ए स्त्री रूप थई जाय छे, जेने श्रीजी महाराजे वचनावत में प्रवेश शब्द वापर्यो छे। महाराज के लोभीनो जेम धन में प्रवेश छे, लोभियो होय एने रूपिया भाड़ी गयो होय ने तो एना इंद्रियो अंतकरण रूपियामय थई जाय, एने रूपिया ज भड़ाय, रूपिया ज देखाय, कामी होय एने स्त्री भाड़ी गयो होय रूपवंती तेने स्त्री ज देखाय, आवु थाय। स्वादियों होय अने हारी हारी वस्तु जोई गयो होय के आ भाई आ खूना में मूकी छे 5-10 हजारनी वस्तु तो भाई ध्यान में हूँ देखाय, हालता चालता नाता धोता ये ज देखाय के क्यारे हाथ में आवे ने उपाड़ी जाइए, आ स्वाद्या ने आवु देखाय। जो इंद्रिय अंतकरण आखा ए वस्तुमय थई गया एवी रीते पुरुषोत्तम नारायणनी पतिव्रतानी टेक जेना हाथ में आवे एना इंद्रियो अंतकरण ऑटोमेटिक पुरुषोत्तम रूप थई जाय, एने करवाना पड़े थई जाय। आपणने मन भावतुं भोजन हामे आवे छे तो ए रूप थता आपणे वार नथी लागती, ए रूप आपणे थई ज जईए छीए, एनी माटे कंई आपणे विचारवुं नथी पड़तुं कि मारे आ रूप थवानुं छे, आ मने बहु वालू छे, आने मारे वालू करवानुं छे, कोई संकल्प नहीं। मानसी पूजा करवी तो संकल्प करवो पड़े हूँ आत्मा छू अक्षर छू, पण पेला में कई संकल्प नहीं, सीधो ज सूतर फेरी हलवासन जो हामे आव्यो तो ये मय थई जाय,
कपड़ों हारू जोयू इल कपड़ा ने जोय यानी ये मई थई जाए कपड़ा पोता ना नहीं हम तुम्हारे हम बे तुम्हारे सौ जोड़ कपड़ा लटकता हुए पन सौ जोड़ में कई जोड़ कितना मीज है ने ये आना माइंड में फीट हुए हम जोई जोइन मुकी हुए ने इल हम विचारे के सोमवार आऊँ पेरिस तो आओ लागिस मंगलवार आऊँ पेरिस तो आओ लागिस पोताना देहना रूपनी अंदर पन नासवंत रूपनी अंदर पन व्यक्ति ये रूप थई ने एनो आत्मा रहे छे आवुं छे अभी एने आ बद्दे थी काटी ने पुरुषोत्तमनी मूर्तिमय करवानो छे आ बद्दे थी रूपों में फसायो छे आ पोताना पारका बेई में स्वाद में छे गंध में छे शब्द में छे स्पर्श में छे ये बद्दी जगह थी पुरुषोत्तम ने मूर्ति में जा रहे पांचे पांच जता रहे ये प्रयत्न माटे आ नड़ ने दम्यंती नी कथा छे नहीं के नड़ ने दम्यंती थावा माटे एनी माटे छे पुरुषोत्तम ने मूर्ति में जोड़ावा माटे नी कथा छे हवे आना पिता ने नक्की थियो आ दम्यंती दुबड़ी थाती जाई छे ने ते हवे चौक्कस एने परणवानी इच्छा हशे अने मारे वार लागे छे काम थातु नथी एमां दीकरी दुबड़ी थती जाय छे पिता ने खबर पड़ी गई काने परणवू छे पण ए खबर नथी पड़ी क्यो वर बाकी परणवानी इच्छा पिता जाणी गया पोतानी पुत्री छे एटले खबर तो पड़ी ज जाय ने के आने क्यू छे प्रॉब्लम एम घणी वखत गना के मारे नथी जमवू ते भेगा रहेता एने खबर ज है काने केम नथी जमवू एम भाई ने हवार में पेलो मस्कोड़ लागो से एटले नथी जमवू बाकी तो क्यार ना आखी आखी डीशो उलाड़ी जाए से क्यारे कोई दाड़ो ना नथी पाड़ी आजे आटलू सरस छे तो ना केम पाड़ी छे पण पछी खबर पड़े हवार में आपणे नोता घसकाया ओला में एटले खबर पड़ी ने पेलो छोकरो नहीं रिहाय घनी वखत के ना मारे नथी गावू जाओ तमे बधा जमी लो केम तो के हवार में माँ बाप क्या खीजाना होय एटले भाई रिहाई जाए आवू होय अने ये स्वभाव जो ना गयो होय ने तो हित्तेर एसी वर्षे स्वभाव तो एनो एज रेस कारण के बार गावे बोली बदले तरुवर बदले साखा बार गाव बदलो ने त्यां बोली बदलाई जाय चौथी आया क्यों गया था आवुं थई जाय ए बार गावे बोली बदले समझे मेहसाणा डिस्ट्रिक्ट में छे ने आपणा भगतो जे से से करे समझ्या ने एटले बार गावे बोली बदले तरुवर बदले शाखा बुढ़ापनना केस बदले पण लखन न बदले लाखा लखन कोई दी बदलाय नहीं ये तो जो कोक सुरवीर थईने मंडेक मारे मारा लखन ने सुधारवा छे तो सुधरे बाकी ना सुधरे आखी जिंदगी जती रहे तो ये लखन नथी सुधरे एना तो दुख छे कोई व्यक्ति कोई ने दुखी करतो नथी व्यक्ति ने पोतानो स्वभाव ज दुखी करे कोई कोई ने दुखी करतो नथी जो समझन रूपी एक औषधि आवी जाए तो सुख मात्रनो निधि हाथ में आवी जाए समझनो जेटली उनप एटलो ज उद्वेग ने एटलो दुख जेटली समझन वधारे एटलो सुखी वधारे जेटली समझन ओछी एटलो दुखी वधारे आ ભગવાનના ભક્તોને હંમેશને માટે યાદ રાખી મૂકવા જેવું છે કે સમજણને જેટલી વધશે એટલો સુખી થશે પિતાને ખબર પડી ગઈ કે આને કંઈક પ્રોબ્લેમ તો આ જ હોય હવે યુવાન થાય એટલે એને લગ્ન કરવાની ઉપાધિ હોય તો આને પરણાવી દો એટલે ભીમક રાજાએ ફરમાન કર્યું કે ભાઈ મારી દીકરી દમયંતી એને મારે પરણાવી છે એનો સ્વયંવર રચવાનો છે એની અંદર બધાય ને આમંત્રણ છે બધાય જેટલા જેટલા પોતપોતાના દીકરાઓ રૂપવાન હોય સિલવાન હોય ચાને સાથે બળવાન હોય એવા દીકરાઓ લઈને સ્વયંવરમાં આવો બધાય ને આમંત્રણ છે બધા આવી શકે છે જેને પરણવું હોય મારી દીકરી બહુ સુંદર છે ફોટો તો મોકલાયો નથી કારણ કે કેમેરો ગોતાયો નથી બાકી ફોટો મોકલી દેત વોટ્સએપ કરી દેત તમને બધાયને બાયોડેટા પણ હું એટલું ચોક્કસ કહું છું કે આ પૃથ્વી પર મારી દીકરી જેટલી રૂપવતી છે એવી કોઈ રૂપવતી સ્ત્રી આ પૃથ્વી પર નથી માટે જેને વરવું હોય ઓપન છે દરવાજા મારી દીકરી જેને વરમાળા પહેરાવશે એ એનો પતિ થશે અને હું મોયરું તૈયાર જ રાખીશ
જેના ગળામાં વરમાળા જાય એના ફેરા ફેરવી દેવાના આપણે. ભીમક રાજાએ ઓપન આવું વિચાર્યું, તેહ વાત ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહવાર, તેમાં રાજા તેડાવ્યા, સહુ આવવા થયા તૈયાર. રાજાઓને તો આવું ભાવે, હારા મારું કે હાલો ભાઈ લગ્ન કરીએ, ઘોડે ચડવું તો બધાને ગમે જ છે, ઘોડો નથી ભાઈ ખચ્ચર છે, ખચ્ચર એ લાગે ઘોડો બાકી છે ખચ્ચર. આ છે ને હિમાલયમાં જઈએ ને ત્યાં લાગે ઘોડા બધા, કે આપણે બધા કે ઘોડો લીધો ઘોડો, પણ એ ઘોડો નથી હોતો ખચ્ચર હોય છે, લાત મારે દેઠા નાખે એવું છે. એવા હોય જાતવાન ઘોડા તો આખા જુદા હોય, પણ એને કહેવાય ઘોડા, એમાં લગ્નના કહેવાય ઘોડા પણ હોય ખચ્ચર એવું. ત્યારે નારદે આ બધી વાત કરી, બધા રાજાને સમાચાર મળ્યા, ભાઈ દમયંતીના સ્વયંવર રચાતા હોય તો આપણે જ દમયંતીને આપણે ઘેર લાવીએ ને, કે આખી પૃથ્વી પરની આવી રૂપવતી સ્ત્રી હોય તો આપણે જ લાવીએ, હું કેવો રાજા. બધાએ ઉતરી પડ્યા, બોલો કોઈ ભગવાન ભજવા ઉતરતા નથી, આમાં બધાને ઉતરવું છે. ઓલા ઓલા 60-70 બાવા હો બાવા ગયા, તે એક જણનું લગ્ન આલતું હતું, ત્યાં જગ્યાએ અક્ષરાંશની વાતમાં લખ્યું છે, ચલો વર પોખાય ત્યાં બાજોટ ઉપર આમ પગ મૂકે ને, કંઈક બાજોટ ઉપર પગ મૂકે અને પોખે ને એવું હોય ને, કે વર પોખાતો હતો, તો વર પોખાતો હતો તો ઓલા બધા કે ક્યાં હો રહા હૈ, અરે ભાઈ વર રાજા કા પોખના હો રહા હૈ, કે તો પેલા બધાએ વર રાજાને પાછો નાખી અને આમ પગ મૂકીને કે હો જાય મહાપુરુષ કા પોખના, કે એક એક જણો ઉભો રહ્યો તો બીજાએ એને હેઠો ઉતારીને બીજો આવ્યો, હો જાય મહાપુરુષ કા પોખના, હોય હો ચડ્યા ઓલા કે ભાઈ તમારા પોખના ના હોય, જેના થાય એના થાય, તમે વરરાજા દાઢી વાળા ચીપિયા વાળા તમારા પોખના હોતા હશે, પણ આવું હો જાય મહાપુરુષ કા પોખના. ન્યા બધાને ગીરદી છે, ન્યા રસ છે, રસ ગીરદી છે, ગીરદી રસેય છે અને રસેય છે, ઇંગ્લિશનો રસેય છે ને ગુજરાતીનો રસેય છે, બધાને ઢગલો રાજાઓ બધાય કે ભાઈ તમે જવાના છો, ફોન નો જમાનો નહોતો, પત્ર લખ્યો તમે, અરે ભાઈ હું જ વરવાનો દમયંતીને, પાછા ભેગા થઈને વાત કરે, જોજો ને તમે દમયંતી મને જોશે એટલે પતી ગયું, પાવડર બાવડર હરખો લગાવીને કંપનીમાંથી જવાનું. હા એટલે પણ તું કાળા કલેડા જેવો હો, તે ગમે એટલો પિયર્સ ઘસી નાખે અને ગમે એટલો લક્ષ ઘસી નાખે ને ગમે એટલો અહીં વિદેશનો મળે એ ઘસી નાખે ને ઉપર શેમ્પુ ચોપડી દે ને પાવડર જોડે, પણ તારું ઉપર ચામડું જ ભગવાને કાળું કર્યું છે, પીછું જ જબરું માર્યું છે, હવે શું કરે, ગમે એટલો પાવડર કરશે પાવડરને લાજ આવે, પાવડરને થાય કે ભાઈ મારી પર તો તું શરમ રાખ ભલા, ના થાય એ કોઈ દી ફેર પડતો હશે એવું, પણ જીવને મોહ ઘસે જ રાખે. બધાય તૈયાર થઈ ગયા, હા રાજા રાજા બધા તૈયાર થઈ ગયા બધી બાજુથી. હવે નારદને પર્વતની ખબર પડી, એ નારદજી તો સાધુ છે, નારદજીને થયું કે આપણે તો કંઈ લગ્ન કરવા નહીં, એક બે વખત આપણે તો પસ્તાના છીએ, કંઈક કરવા ગયા એમાં કન્યાનો હાથ જોવા ગયા ને એમાં બહુ પ્રોબ્લેમ થઈ ગયો આગળ જતાં, અને કે આપણે તો જ્યારે પર્વત ત્યાં બે નારદનું મુખ વાંદરાનું થયું હતું છે ને, એટલે કે બધે અમારે તો નારદજી કે આપણે તો આમાં પડવું જ નથી, દમયંતી ગમે એટલી સારી હોય તોય આપણે તો નારાયણ નારાયણ આ જ બરાબર છે, પણ કાંઈક એની પરીક્ષા તો કરવી પડે. ત્યારે નારદજી સીધા ઉપડ્યા, કોકનું હળગાવું એમાં નારદજી તો બેસ્ટ. ત્યારે નારદે કહ્યું જય ઇન્દ્રને, હવે આ પૃથ્વી લોકની મનુષ્ય સ્ત્રી અને નારદજી પૂગ્યા ગયા ઇન્દ્રલોકમાં. ત્યારે નારદે કહ્યું જય ઇન્દ્રને, ધર્મ અગ્નિસુનો વરુણ, એકને નહીં પાછા બધાને, ધર્મ અગ્નિ વરુણ યમદેવ અગ્નિદેવ ને વરુણદેવ અને ઇન્દ્રદેવ ચારેવને ભેગા કરીને કે સાંભળો, તમ યોગ્ય એ કન્યા ભીમની, સુન્યા સર્વે એના મે ગુણ. અરે ભીમક રાયની દીકરી દમયંતી એટલે એના ગુણ મેં સાંભળ્યા છે, હજુ મોઢું જોયું નથી પણ ગુણ ઉપરથી ખબર પડી જાય ને, એટલે તમે ચાર જણ એને યોગ્ય છો, વરવાને લાયક છો, આવી રૂપવંતી સ્ત્રી
ये कोई मनुष्य ने वरे एना करता तमारा जेवा देवता ने वरे तमे ने लायक केवा कारण के तमे देवताओ क्यारे पण उमर वाला घरडा थाता नथी तमने करचल्यो पड़ती नथी समझा ने तमे तो एकना एक हरखा ज रहो छो अने तमारे घेर अहीं स्वर्ग में आवे ने तमारा स्वर्ग नी शोभा वधी जाय ने ए खुश थई जाय माटे एवुं कंई करो के तमार चार माथी एकनो नंबर लागी जाय तमार चार माथी एकनो नंबर लागी जाय एवुं करो चार नो तो नहीं लागे પણ કોઈક એકનો લાગે તો હા ચારે ચારે ચાર વિચારવા લાગે કે મારો તો લાગી જ જશે વાત સાંભળી ત્યાં જ આપણો લાગી જશે પણ નારદજી કે પ્રોબ્લેમ એક જ છે પણ એને વરવું છે નળને એવી દ્રઢધારી છે ટેક ટેક તજાવી તમે વરો તો વડે વડો વશે ક એને નળને વરવાની પ્રતિજ્ઞા કરી છે પણ જો ટેકને તમે છોડાવી દો તો કામ તમારું થાય હવે ટેક મુકાવી એ તમારું કામ નારદજી કે મારું કામ નથી પણ એક વાત તમને કહી દઉં છું નારદજી કે નળ અંતરે નિર્મળ છે જેમ કેશો તેમ કરશે તજી પ્રિય પોતા તનુ તમારું પ્રિય અનુસરશે નળ છે ને બહુ નિર્મળ હૃદયના રાજા છે સત્યવાદી છે પરોપકારી છે ઉદાર દિલના છે એકવાર બોલ્યા પછી ફરે એવા નથી એટલે ટેક તમે દમયંતીને મુકાવા જશો તો મેળ નહીં ખાય પણ નળને જ એ કામ હોપો એટલે એ ઉદાર છે ને એ તમારું કામ કરી દેશે બોલા કે પણ ચાર કે નળ તો એની આરે લગ્ન કરવા જવાનું એને કેમ કહેવાય તો કે નહીં તમે કોત ખરા એટલે આ બાજુ નળ રાજા તૈયાર થઈ ગયા હતા લગ્ન કરવા જવા રથ લઈ નીકળી ગયા હતા પૃથ્વી પરના મોટા મોટા રૂપવાન રાજાઓ બળવાન રાજાઓ બધા દમયંતી આરે લગ્ન કરવા આલ્યા અને આ ચાર વિમાન લઈને આવ્યા ઉપરથી એમને ઉપર ખૂટતું હતું દેઠા આવ્યા ઉપર નહોતું મળતું અહીં આવ્યા પાછા તે નળ રાજાને રસ્તા વચ્ચે રથ ઉભો રખાવ્યો નળ રાજાને કે નળ રાજા ઉભા રહો નળ રાજાએ જોયું ચાર દેવો ઓહો મારા મોટા ભાગ્ય આવા શુભ પ્રસંગે તમારા દર્શન થયા ઓલા કે ભાઈ શુભ પ્રસંગે અમારા દર્શન નહીં અમે તારી ભેગા જવાના ન્યા તો શું છે તમે લગ્ન કરવા તમે દેવતાઓ નહીં હું મનુષ્યમાં અહીં તમારે અહીં શું લેવાનું છે અરે નહીં નહીં કે દમયંતી અરે કોઈ પણ અમારા ચારમાંથી એકારે વરે વાંધો નહીં નળ રાજા કે એની હારે તો હું વરવાનો છું ઇન્દ્ર રાજા કે સાંભળ પહેલાં તો ઇન્દ્ર રાજાના દેવતાઓએ છે નળ રાજાને બાંધી દીધા જેવા દર્શન થયા ને નળ રાજા કેવો તમારા દર્શન થયા નળ રાજાને આ લોકો કે તમારે અમારું એક કામ કરવાનું છે નળ રાજા કે કરીશ કરીશ આવું કીધું ને પછી વાત મૂકી ધીરે રહીને કે જો કામ એટલું છે કે અમે લોકોએ તારી આરે ત્યાં આવવાના છે દમયંતીને વરવા અને અમારે ચારમાંથી એકનો નંબર લાગવો જ જોઈએ અને તું હટી જઈશ ને અમારી લાઈનમાંથી એટલે અમારે ચારનો નંબર એકનો લાગી જ જવાનો બાકીના બધા તો હળેલ કૂતરા જેવા લાગે અમારી આગળ તું એક જ અમને નડે એવો છે એમાંય કારણ એ છે કે પેલી દમયંતી ટેકવાળી છે અને ટેક લઈ લીધી છે કે તારી આરે વરસે નળ કે મેં ટેક લીધી છે કે હું એની આરે વરીશ તો કે પણ જો તે અમને શું કીધું છે કે હું તમારું કામ કરીશ તો હવે તારે કામ કરવું પડે કે પ્રતિજ્ઞા ખોટી પડે તારી તું સત્યવાદી કેવા છો હવે જાય તારું સત્યવાદી પણ ના 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 એમ તો નહીં બોલો શું કરું દૂત થા અમારો જા દમયંતીના રાજમહેલમાં દમયંતીને જઈને કે તારી નિંદા કર અને અમારા વખાણ કર તારી નિંદા કર અમારા વખાણ કર અને સમજાવી દે કે અમારા ચારમાંથી એકને વરે બોલો કેવી પરીક્ષા છે ને ત્યારે ચારે મળી કહ્યું નળને તું કર અમારા વખાન તું તારી નિંદા કરજે તો અમને વર્ષે એ હજાન ત્યારે નળ રાજા કે પણ ત્યાં તો કેટલો ચોકી પહેરો હોય દમયંતીના રાજમહેલમાં હું કેમનો ઘરી જઉં ને હજુ સ્વયંવર રચાય ત્યાં તો જેટલી જગ્યામાં એન્ટ્રી હોય ત્યાં જવાય દમયંતી તો એ તો ક્યાંય એના રાજાએ એની પોતાની પુત્રીને કાંઈ થોડી ખુલ્લામાં મૂકી હોય તો હું કેવી રીતે જઉં એને જ મને જો જોયો નથી અને હું કેવી રીતે ત્યાં જઉં દેવતાઓ કે અમે અમારા શક્તિ બળથી તમને સીધા દમયંતીના ઓરડામાં જ મૂકી દેશું બોલો આટલા તાકાતવાળા આટલા બધા પણ પરણવું જ કોની હારે
બસ તાકાત ગમે એટલી હોય, ચ્યવન ઋષિએ સ્વામી કે આખી પૃથ્વીના જાડા પેશાબ બંધ કર્યા, પણ સ્વામીએ જે શબ્દ વાપર્યો છે ને, આખી પૃથ્વીના બંધ કર્યા, તે સરિયાતી રાજા કે ભાઈ આખા અમારા બધાના જાડા પેશાબ બંધ છે, ઋષિ મુનિ હું ગુનો કર્યો, હું ગુનો કર્યો એ તો કહો. ઋષિ મુનિ કે મારી આંખ કોને ફોડી, અરે મારી એક નાની દીકરી છે 18 વર્ષની, એનાથી ભૂલ થઈ ગઈ ઋષિ મુનિ, માફ કર દો, એને ખબર નહોતી, તમે હાવ આમ રાફડા જેવા થયેલા હતા, તમારી આંખો આમ આમ થતી, એને કંઈ ખબર નહીં, આંખે એને ફોડી નાખી. લાવો એ કન્યાને મારી સામે. કન્યા આવી, જોઈ, રાજા કે બોલો હું સમાધાન, બસ આને દઈ દે એ જ સમાધાન. વાહ ભાઈ વાહ. સ્વામી કે આખી પૃથ્વીના જાડા પેશાબ બંધ કરી હે ક્યા, પોતાને પ્રોબ્લેમ થઈ ગયો. શક્તિ કેટલી છે એ મહત્વની નથી, આ લોકની શક્તિ કેટલી છે એ મહત્વની નથી, પુરુષોત્તમ નારાયણને વશ થઈને ઇન્દ્રિયો અંતકરણ કેટલા કંટ્રોલમાં રહે છે એ જ સાચી શક્તિ છે, બાકી કોઈ શક્તિ કામની નથી. બાકીની બધી શક્તિ વિનાશ કરવાવાળી છે. એક પુરુષોત્તમ નારાયણમાં જોડાઈને રહેવાય એવી અનુસરખી શક્તિ હોય તો એ કલ્યાણકારી છે, બાકીની ગમે એટલી શક્તિ હોય તો એ વિનાશકારી છે. દેવતાઓ પાસે શક્તિ છે, નળને દિવાલની આરપાર મૂકી બધા ચોકી પહેરાથી અંદર દમયંતીના ઠેક અંદર એના ખંડ સુધી પહોંચાડી દીધા. દમયંતી બેઠી હતી, નળ રાજા ત્યાં સીધા. દમયંતીએ જોયું એટલે આમ, રૂપ જોયું એટલે આમ થોડો તો અનુમાન થઈ ગયું કે આ નળ રાજા કોણ? હું નળ. ઓહો, ઓકે, મારી ટેક ભગવાને રાખી દીધી, તમે અહીં કેવી રીતે આવ્યા, તમને કોઈ દ્વારપાળોએ રોક્યા નહીં, કાંઈ નહીં? નળ કે ભાઈ હું તો અત્યારે દૂત થઈને આવ્યો છું, તને વરવા નથી આવ્યો, અત્યારે દૂત થઈને આવ્યો છું. કોના દૂત? દેવતાઓના. ઇન્દ્ર વરુણ અગ્નિ ઊભા જ છે કે લાઈનમાં? તું આ કે એટલી જ વાર તરત જ અહીં પ્રગટ થશે. એ દેવતાઓએ મને અહીં મૂક્યો છે, એનો દૂત છું. અને એવું નક્કી થયું છે કે જો દમયંતી, હું તો મનુષ્ય છું, કાલ ઉઠીને ઘરડો થઈ જવાનો, મને કરચલીઓ પડી જવાની, હું તો કાલે મને રોગ પણ થવાનો, જો દેવતાઓને રોગ ના થાય. દેવતાઓની ઉંમર એક સરખી જ રહે, દેવતાઓ છે ને એ દેવતાઓ એનું રૂપ એક સરખું જ રહે, એ કોઈ દિવસ જર્જરિત નથી થતા, અને દેવતાઓને ત્યાં બહુ સુખ છે. આ મનુષ્ય તો મનુષ્યનો શરીરની અંદર તો કેવું બધું, અને દેવતાઓને તો તેજ તેજ ને તેજ, દેવતાઓ જેવું કોઈ મનુષ્યમાં હોય નહીં દમયંતી, માટે તું ચાર દેવતામાંથી કોઈ પણ એક દેવતાને વરી જા. આ નળ, આ જે નળની જે સમર્પણ ભક્તિ છે ને એ બહુ અઘરી છે. સામે દમયંતીને જોવે છે, આપી દેવાની છે, દૂત તરીકે, એટલે દૂત તરીકે, પ્રતિજ્ઞામાં ફેરફાર નહીં, કાંઈ બીજી ત્રીજી વાત નહીં કરવાની, આમ કરજે, આવો રોલ કરજે, એમ તેમ કાંઈ નહીં. ત્યારે નળે કહ્યું, જય દમયંતીને ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ, એને વર તું વેગે કરી તો તારે તોલે આવે કહું કોણ? તારે તોલે કોઈ નહીં આવે, આજ સુધી કોઈ મનુષ્યની સ્ત્રી આ દેવતાઓને નથી વરી, આજે તું જ્યારે વરીશ ત્યારે આ પૃથ્વી પર તારી કીર્તિ કેટલી વ્યાપશે કે દમયંતી જેવી એક મનુષ્ય સ્ત્રી એને દેવતાઓ વર્યા અને સ્વર્ગમાં લઈ ગયા. દમયંતી કામ તારું બહુ મોટું થઈ જશે, મને ભૂલી જા, નળને ભૂલ અને આ ચારમાંથી એકને વર. ત્યારે દમયંતી કહે, દેવતા હું તો વરી છું નળરાય, હાવે ડગાવું જો દિલને તો પતિવ્રતા પણું જાય. આ વાત ઉપર સ્વામીનું વજન છે, વજન આ વાત પર છે, પણ શાસ્ત્રમાંથી ગ્રહણ કરતા ના આવડે તો કોની પર વજન મૂકવું એ અઘરું થઈ જાય એવું છે. અહીંયા આગળ વજન આની પર છે કે દમયંતીને નળ રાજાએ આટલી બધી એને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ દમયંતી કે હું તો નળને વરી છું, હવે જો હું એમાંથી ફેરફાર કરું તો બીજાને ભાઈ બાપ કરેલા છે, મારું પતિવ્રતાપણું જાય, અને પતિવ્રતાનો ધર્મ એ સ્ત્રીનો મુખ્ય ધર્મ છે, એટલે એ ધર્મને હું ન છોડી શકું. નળ રાજા કહે છે હું દૂત બનીને આવ્યો છું, મારા દૂતપનાનું શું? અને દેવતાઓને એવું તો નહીં થાય ને કે મેં કપટ કર્યું છે, મેં એમનો સમાચાર જ તને નથી આપ્યા. ત્યારે દમયંતી કે જો એ દેવતાઓ છે, તમે મનુષ્ય છો, હું તમને વરી છું, તમારે એમને કહેવાનું સ્વયંવરની અંદર જેમ આ પૃથ્વી પરના તમામ રાજાઓ આવે છે એમ એ લોકો પણ આવે, એ લોકો પણ આવે, એટલે તમારી ટેક પણ રહેશે, તમે ના પાડી પણ નહીં કહેવાય,
અને એમના જેવું રૂપ તો કોઈનું છે જ નહીં, એમના જેવું ઐશ્વર્ય તો કોઈ પાસે છે જ નહીં, એમના જેવું તેજ તો કોઈ પાસે છે જ નહીં. તો દમયંતી જો તમને પસંદ કરી લે સ્વયંવરમાં તો ચોક્કસ તમને તમે એને વરી શકો છો. તમે એવું કહી શકો છો નળ રાજાને દમયંતીએ બુદ્ધિપૂર્વક આવું સમાધાન આપ્યું. એમને કહો કે વેલકમ વેલકમ આવો અને રાજાઓ સાથે તમે પણ બેસો. તમે તો મનુષ્યના શરીર પર ધારણ કરી શકો, તમારી પાસે દેવતા છો ને, તમે બધા તો કરી શકો છો. તમે આવું એને પ્રપોઝલ આપજો. દમયંતીએ નળ રાજાને આવું શીખવાડ્યું. પછી નળ રાજા પાછા ગયા એટલે ચારેવને જઈને કે ભાઈ મેં તો કીધું મારી બહુ નિંદા કરી, મનુષ્ય લોકોની નિંદા કરી, આ મનુષ્ય શરીરની નિંદા કરી, તમારા સ્વર્ગની ને તમારા દેવતાઓના તમે ભરપૂર વખાણ કર્યા, પણ દમયંતી તો એકની બે થાતી નથી એટલે મને માફ કરજો. હવે હું જઉં છું સ્વયંવરમાં, તમે ચાર પણ પધારો. દમયંતીએ આવું કીધું છે ભાઈ, ન્યાય એ નક્કી કરશે જેને વરવું એ. તમારું રૂપ તો આમે મારા કરતાં કેટલું છે એટલે તમે બધા તો પાસ થઈ જ જશો. આપણે પાંચ બેસશું ને એમાં તમારે ચારમાંથી નંબર લાગશે, આવો ને. ઇન્દ્ર રાજા કે હારું. પછી ચારેવ જણા છે ને મૂંઝવણમાં પડ્યા, ખરું આ કામ તો થયું નહીં, હવે શું કરીએ. આ કે આપણે દેવતા છે ને નળનું જ રૂપ લઈ લઈએ, ચારે ચાર નળ બની જઈએ, જેવો નળ રાજા છે ને એવા જ આપણે, સેમ ટુ સેમ કાર્બન કોપી. ટ્વિન્સ જન્મ્યા હોય ને એના કરતાં પણ વધારે સારપા લોકોએ કામ કર્યું. ટ્વિન્સમાંય ખબર પડી જાય, ટ્વિન્સમાંય છે ને મહારાજ કે આ ભગવાન મૂળો બે ટ્વિન્સ છે, જોડલા છે, પણ આ ભગવાન મૂળો બહુ દિવસ ભેગા રહીએ તો ખબર પડી જાય કે આ ભગો અને આ મૂળો. પણ આ તો ભગો એટલે બે ચારે ચાર ભગા જ થયા અને મૂળા એટલે ચારે ચાર મૂળા થયા, એકદમ એક્ઝેક્ટ જેવું પેલાને તલ હોય એવો જ આને તલ, જેવો આનો નખ એવો જ નખ, કાર્બન કોપી એટલે કાર્બન કોપી, એક્ઝેક્ટ એવા થઈ ગયા ચારે ચાર. ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેશ, પોતાનો વેશ પલટાવી નાખ્યો અને ચારે ચાર નળ થઈ ગયા. અને એ તો વહેલા પૂગી ગયા ને સ્વયંવરમાં, આને તો બિચારો આ તો મનુષ્ય હતા, આને રથ લઈને પૂગવાનું, ઓલા તો આમ જ વિમાન લઈને સીધા ભાગ્યા. તે ન્યા જઈને સૌથી પહેલા ખુરશીઓ પર જઈને ગોઠવાઈ ગયા. બીજા બધા પહોંચતા હતા રાજાઓ, આ ભાઈ પરણવા આવે, બધા બિચારે કે આ ચારના રૂપે ખરખા કા આવું કેમ. કઈ વાંધો નહીં, ત્યાં પેલા નળ રાજા રસ્તામાં હતા ને એ ધીરે ધીરે આવ્યા. નિષ્કુળાનંદ કહે નાથ સમરી. નળ રાજા ભગવાનને હંભરતા હંભરતા આવ્યા કે હવે જે થાય તે ખરું. ત્યાં આવ્યા નળ નરેશ, બધા ગોઠવાઈ ગયા છે, છેલ્લા છેલ્લા નળ રાજા આવ્યા, કારણ કે એના વચ્ચે કામ આવી ગયું હતું આ બધું હપેત્રાનું. બાકી એ ટાઈમે નીકળી ગયા હતા, ટાઈમે પૂગી જવાના હતા, પણ તો એ આ દેવતાઓને લીધે થોડા મોડા પહોંચ્યા. હવે એ ચાર પેલા નળ બેઠા હતા એની બાજુમાં અહીંના પાંચમાં નળ આવીને બેઠા, ત્યાં સાચો નળ રાજા હવે બેઠો છે અને ઓલા ચાર છે ને ડુપ્લિકેટ છે, હવે બેઠા છે. હવે દમયંતી વરમાળા લઈને આવશે, પછી કંઈક આગળનું કામ કરશે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.